नमस्कार दर्शक मित्रों, आप सबनु स्वागत छे ઝેડ પ્લસ ન્યૂઝ માં. હું છું પ્રીતિ. દરેક ખબર પર રહેશે અમારી નજર. સૌથી ઘણા બધા આંદોલન થતા હોય છે, પરંતુ દરેક આંદોલનનો એક ચહેરો હોય છે અને એ ચહેરો કેટલીક વખત નેતા બની જતો હોય છે. ઘણા બધા આંદોલન સાથે જોડાયેલા છે ગોપાલ ઇટાલિયા, અને એ એવા આંદોલન સાથે જોડાવાનું સૌથી વધારે પસંદ કરે છે કે જે આંદોલનો આમ આદમીને સ્પર્શતા હોય. એવા એક સમાચાર પણ આવી રહ્યા છે કે આમ આદમીને સ્પર્શતા આંદોલન સાથે સાથે તે આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયાની વધારે ઓળખાણ આપું તો એક જમીની કાર્યકર્તા, એક સારા વક્તા છે, જેઓની સ્પીચ પર લોકો આ પ્રેમ થઈ જતા હોય છે, જેઓને સાંભળવા માટે લોકો ઘણી બધી વખત ઉભા પણ રહેતા હોય છે. એ જ ગોપાલ ઇટાલિયા આજે અમારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે. તેમની સાથે વાત કરીએ. ગોપાલજી, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. થેન્ક યુ. અને આજ હું તમારી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીમાંથી ડોક્ટર ઈશાન ત્રિવેદી. ઈશાનજી, આપનું પણ સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્તે. થેન્ક યુ. ઈશાનજી, અત્યારે હાલ જે પ્રમાણે વાત ચર્ચાઈ રહી છે કે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયાનું એન્ટર થયું, શું લાગી રહ્યું છે આપને? જી, સૌથી પહેલા તો આમ આદમી પાર્ટી એ અરવિંદ કેજરીવાલજી અને એવા તમામ લોકો કે જે લોકો અત્યારની જે રાજનીતિ બદલવાની અને અત્યારની રાજનીતિમાં જે બદલાવની એક વિચારધારા એની સાથે જ્યારે આવ્યા છે, તો તેમાં જ્યારે આપણે એક લોકોએ તેમાં વિશ્વાસ મૂક્યો, દિલ્હીમાં એમને સત્તા આપી, અને ત્યાર પછી હવે ધીમે ધીમે સમગ્ર એ દિલ્હીનું જુવાળ આજે આખા દેશમાં ધીમે 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 પોતાની મજબૂત પકડ બનાવી રહ્યો છે, અને તેવામાં એવી જ વિચારધારા, એવા જ અંકુર, એવા જ પ્રબળ મનોબળ અને એવી જ પ્રબળ મહત્વ આવે એક પૂરી લોકોને સારા લોકોમાં એક સારી રાજનીતિનો બદલાવ આપવાની વિચારધારા એવી ગોપાલ ઇટાલિયાજી એમનામાં પણ આવી જ પ્રબળ ઈચ્છા છે, આવી જ પ્રબળ એમની નેતાગીરી છે, એમની નેતૃત્વ શક્તિ છે. અને જ્યારે આવી બે સારી અને સમાન દિશામાં વહેતી વિચારધારાઓ એકબીજા સાથે મળે તો રાજનીતિમાં ચોક્કસ બદલાવ આવે જ. અને હું એવું માનું છું કે ગોપાલ ઇટાલિયાજીની વિચારધારા પણ અત્યારે ગુજરાતનો, હું ગુજરાતના અત્યારે દરેક નાગરિકની વાત કરીશ તો એક એક યુવાન અત્યારે ગોપાલ ઇટાલિયાજી સાથે પરિચિત છે, અને તેમણે કરેલા કામો અત્યારે પણ લોકોમાં એક જાગૃતતા આપે છે. અને હું એવું માનું છું કે જ્યારે આવી બે સમાન વિચારધારાઓ ભેગી થશે ત્યારે ગુજરાતની રાજનીતિમાં મોટો બદલાવ આવશે. જી બિલકુલ. અત્યારે હાલ ગોપાલજી આપણે જોડાઈ ગયા છે. ગોપાલજી, સામાજિક કાર્યકર્તા નેતા તરીકેની સફળ અવાજ આવતો નથી બરાબર. ગોપાલજી, સામાજિક કાર્યકર્તા નેતા તરીકેની આ સફળને આપ કેવી રીતે મૂલવશો? નેતા તો હું છું નહીં. ગોપાલજી, આપને અવાજ આવી રહ્યો છે. મને નથી લાગતું કે હું જિંદગીમાં ક્યારેય નેતા બની શકીશ, પણ સામાજિક કામો સાથે જોડાયેલો છું, મને ગમે છે. અને સફર પૂરી નથી થઈ, સફર ચાલુ નથી થઈ અને અધવચ્ચે નથી, એટલે સફરની વિશે કંઈ કહેવું મને એવું લાગે છે કે હજુ વહેલું પડશે. જીવનમાં ક્યાંક એવા તબક્કે પહોંચીએ કે જ્યાં આપણે ઘણા બધા લોકોને ઉપયોગી થઈ ચૂક્યા હોઈએ, ઘણા બધા લોકો એવું માનતા હોય કે કંઈક ફરક પડે છે મારાથી, ત્યારે મને એવું લાગશે કે મેં કંઈક કામ કર્યું છે. એટલે હાલ તો હું કંઈ નેતા છું નહીં, પણ એક સમાજના જાગૃત નાગરિક તરીકે કામ કરી રહ્યો છું અને મને એમાં આ કામ કરવામાં મજા આવે છે. રાજનીતિમાં આપને થોડો ઘણો ઇન્ટરેસ્ટ ઓછો લાગે છે, કારણ કે નેતા બનવાની તમને સામાજિક કાર્યકર બનવામાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે. આંદોલનકારી તરીકે આપ ઉભરી આવ્યા, લોકોનો એક ચહેરો બન્યા, અને ચહેરો એવો કે લાઈક લોકો તમને એક આદર્શ માનીને આગળ વધવા લાગ્યા. પરંતુ આપની સાથે બીજો એક વ્યક્તિ પણ હતા આંદોલનમાં, અને એ હતા હાર્દિક પટેલ. નેતા બન્યા પછી એ ક્યાંક ને ક્યાંક ખોવાતા જાય છે અથવા તો પછી લોકોની નજરમાંથી ઉતરતા જાય છે.
વોટ ડુ યુ ફીલ કે સામાજિક કાર્યકરથી નેતા તરીકેની સફરમાં વ્યક્તિ ક્યાં ઊણો ઉતરે છે જેના કારણે આવી ઘટનાઓ ઘટતી હોય છે? એમાં હાર્દિક પટેલ ખોવાઈ ગયા છે કે એવું કઈ છે નહીં. આ બધું રાજકારણના વિષયમાં બધા જાણીએ છીએ કે પક્ષ હોય, વિપક્ષ હોય, વિરોધીઓ, સમર્થકો, આઈટી સેલના અપપ્રચારનો મારો હોય, બધે અફવાઓ હોય, તો આ બધાના કારણે ક્યાંક ને ક્યાંક વિરોધીઓ એવું દર્શાવવા માંગતા હોય કે ફલાણા ભાઈ છે અથવા નથી. અને જે લોકો કામ કરવા વાળા છે એ તો એમનું કામ કરતા જ હોય છે, એ કોઈ બી સામાજિક કાર્યકર હોય કે નેતાઓ હોય. પણ જે બધી જ વસ્તુ સોશિયલ મીડિયામાં બતાવવામાં આવે છે એ જ વસ્તુ સાચી હોય એવું જરૂરી નથી. એમાં સારી બાબત હોય બતાવેલી તો પણ એ સાચી હોય એવું જરૂરી નથી, ખોટી હોય સાચી હોય જરૂરી નથી. એટલે એ બધી વસ્તુ તો ઠીક છે, ચર્ચાનો વિષય છે, પણ હકીકત નથી એમ. જી બિલકુલ ઈશાન જી, સારી અર્થવ્યવસ્થા, સારી સામાજિક વ્યવસ્થા અને સારી રાજકીય વ્યવસ્થા ધરાવતા લોકો અને તેની વિચારધારા સાથે સંકળાયેલા એવા લોકો કે જે સમાજમાં પરિવર્તન અને બદલાવ લાવે છે, એવા તમામ લોકોને સાથે રાખી અને આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી મજબૂત બનીને ઉભરવા માંગે છે અને લોકોની સેવા કરવા માંગે છે કે જેથી કરીને લોકોના જે અત્યારે તંત્ર પ્રત્યેની જે હતાશા, તંત્રની નિષ્ફળતા અને તેની સામે જેટલા પણ આપણા લોકોના સવાલો છે, લોકોની તકલીફો છે, તે બધાને પૂરતો ન્યાય આપવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે. આવનારા ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી ચોક્કસ પોતાની જેવી મજબૂત મજબૂતાઈથી આમાં ઉતરશે અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે કમર કસી ચૂકી છે અને તે પ્રમાણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગામી તમામ ઇલેક્શન્સ લડવા માટે એમણે ઉપરથી અમને દિલ્હીથી પણ અમને આદેશ આપવામાં આવ્યો છે કે અત્યારે ગુજરાતમાં વ્યવસ્થા પરિવર્તન માટેના તમામ ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી પોતાનું મજબૂત પ્રતિનિધિત્વ કરશે. જી બિલકુલ, આમ આદમી પાર્ટી મજબૂત પ્રતિનિધિત્વ કરશે. ગોપાલજી, અહીંયા સવાલ એ આવીને ઉભું રહે છે કે સામાજિક કાર્યકર તરીકે એવન આપ છો, અવ્વલ આપ છો, પરંતુ શા માટે રાજકારણમાં હજી નથી આવવાનું આપણે વિચાર્યું? કહેવાય છે કે જયારે યુવા યંગસ્ટર્સ રાજકારણમાં આવશે તો દેશમાં જરૂરથી બદલાવ આવશે અને જયારે દેશમાં બદલાવ આવશે ત્યારે એ દેશ માટે અતિ ઉત્તમ હશે. જી ગોપાલજી, એટલે યુવાનોએ રાજનીતિમાં આવવું જોઈએ એ તો આપણે સાંભળતા જ આવ્યા છીએ ઘણા વર્ષોથી, અને આવું સ્ટેજ ઉપરથી ભાષણ કરવા વાળા મોટા ભાગે ઉંમરલાયક વ્યક્તિઓ જ હોય છે જે યુવાનોને આવી રીતે પ્રોત્સાહિત કરતા હોય છે. પણ જ્યારે રિયલ સેન્સમાં ખરેખર કોઈ યુવાન રાજનીતિમાં આગળ વધવા માંગે, ચૂંટણી લડવા માંગે, આગેવાન બનવા માંગે, ત્યારે એને રોકવામાં કે ટોકવામાં આવે છે અને આપણી નજર સામે છે. એટલે મારો પ્રયત્ન અને મારો પ્રયત્ન એવો છે કે યુવાનોને વધુ ને વધુ પ્રોત્સાહિત કરીને સક્રિય બનાવવા. જરૂરી નથી કે બધા યુવાનો રાજકારણમાં આવી જાય, ચૂંટણી લડી લે, નેતા બની જાય, પણ એટલીસ્ટ સક્રિય હોવા જોઈએ. હવે અત્યારે એવું છે કે યુવાનોને એવું મગજમાં બધી જ પાર્ટીઓએ ઠસાવી દીધું છે કે રાજકારણ ખરાબ ચીજ છે ને ગંદુ છે ને એમાં ન પડાય ને આમ છે ને તેમ છે ને આવી બધો ભ્રમ ફેલાવેલો છે. અને આવો ભ્રમ ફેલાવીને બુદ્ધિશાળી, ટેલેન્ટેડ, શિક્ષિત, મહેનતુ અને જુસ્સાવાળા યુવાનને રાજકારણથી દૂર રાખીને અને પોતે પોતે મલાઈ મલાઈ ખાવાની જે આખી યોજના છે એ બધા જ નેતાઓએ અમલમાં મૂકેલી છે. એટલે મારો વિનમ્ર પ્રયાસ ઘણા વર્ષોથી જ્યારથી હું આ સક્રિય છું ત્યારથી એવો જ છે કે યુવાનો સક્રિય રહ્યો, કોઈ પાર્ટીમાં જોડાવ, કોઈ પાર્ટીમાં ન જોડાવ એ પછીની વાત છે, પણ સક્રિય રહ્યો, નજર રાખો તમારો નેતા શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે, કેવા કેવા ભાષણો કરે છે અને ખરેખર શું કામ કરે છે, તમારા વિસ્તારની સરકારી યોજનાઓ કેટલી આવે છે, એમાં કરપ્શન કેટલું થાય, એમાં એક્ટિવ રહ્યો, તો આ પણ એક રાજકારણનો ભાગ જ છે. જરૂરી નથી ચૂંટણી લડે જ નેતા હોય, પોતાના વિસ્તારમાં જ્યાં રહેતા હોય ત્યાં સરકારી કામો કેવા ક્વોલિટીના થાય છે, કેટલો ખર્ચો થાય છે એની ઉપર ધ્યાન રાખે, અરજીઓ ફરિયાદો કરે અને જાગૃત બને,
એ પણ એક નેતા જ છે. જી બિલકુલ, એ પણ એક નેતા છે, પણ અહીંયા સવાલ એ છે તમે જે પ્રમાણે કીધું કે યુવાનોને સાઇડલાઇન કરવા માટે કેટલીક વખત તજવીજ હાથ ધરવામાં આવે, પણ બોસ આ પબ્લિક છે, પબ્લિક બધું જ જાણે છે કે કયા નેતામાં કયા ગુણ છે, કયા અવગુણ છે, એ સફેદ સમજે છે. લોકો સાથે અમારે વાત થતી હોય છે, પબ્લિક પણ ઈચ્છે છે. એશાજી હવે આપની પાસે આવીશ કે જે પ્રમાણે અત્યારે હાલ વાત થઈ રહી છે ઇલેક્શનની, આમ આદમીના ચહેરાને અમે પ્રમોટ કરશું, આમ આદમીના ચહેરાને અમે હંમેશા આગળ કરશું. હું તમને બહુ સચ ગોપાલભાઈએ બહુ સારી વાત કરી કે યુવાનોએ આગળ આવવું જોઈએ. ગોપાલભાઈએ એકદમ વ્યવસ્થિત કીધું કે અત્યારે યુવાને પાર્ટીમાં હોય કે ન હોય, તેમણે ખરેખર સવાલ એક એક હું તમને બહુ જ સાદી વાત કહું કે બીજેપીએ અત્યાર સુધી ડરની રાજનીતિ ફેલાવી છે. બધાના મગજમાં એક ડર મૂક્યો છે કે તમે આવું કરશો તો આવું થઈ જશે. હિન્દુ મુસ્લિમની રાજનીતિ હોય, પૈસાનું તુષ્ટિકરણ હોય, બીજેપીએ દરેક બાબતમાં એક ડર ફેલાવી રાખ્યો છે. ગોપાલ ઇટાલિયા જેવા સાહસિક યુવાનોએ ખાલી એક સવાલ પૂછ્યો, એ સવાલ પૂછતા જ ભારતીય જનતા પાર્ટી ખળબળી ઉઠી અને ગોપાલ ઇટાલિયા સાહેબ જેવા તમામ લોકોના રસ્તામાં રોકાવટ પેદા કરી, તેમને કંઈક ને કંઈક પ્રલોભનો આપ્યા હશે, તેમને કંઈક ને કંઈક નુકસાન પહોંચાડવાની ધમકીઓ પણ ઉચ્ચારવામાં આવી હશે, પરંતુ આ મજબૂત મનોબળના માણસો ક્યાંય ડગ્યા નથી. અને એવા આમ આદમી, એવા આમ આદમી આમ આદમી પાર્ટીનો ચહેરો થશે. અને હું એવું ચોક્કસ કહું છું કે આવા જ યુવાનો, ગોપાલ ઇટાલિયા સાહેબ જેવા સવાલ પૂછવાની હિંમત ધરાવતા યુવાનો જો આગળ આવે તો 100% ગુજરાતની અને દેશની રાજનીતિમાં આમૂલ પરિવર્તન આવશે. અને અત્યારે ગોપાલ ઇટાલિયા સાહેબના આ પ્રકારના જે પણ ગોપાલ રાયજી સાથે વાતચીત થઈ અને એ બધા જોડે જે રીતે વાતચીત થઈ છે, એ પ્રમાણે બંનેની વિચારધારાઓ સમાન દિશામાં આગળ વધી રહી છે. અને હું એવું માનું છું કે આવનારી ઇલેક્શનમાં ગોપાલ ઇટાલિયાજી સાહેબ એવા તમામ એવા તરવરાટવાળા યુવાનો કે જે લોકોમાં એક સારો પ્રતિષ્ઠિત ચહેરો પણ છે, સારા માણસો છે, 3 ક ક્રાઇમ વગરના, કરપ્શન ફ્રી અને સાથે કમિટેડ લોકો, એવા લોકો આમ આદમી પાર્ટીના ચહેરા તરીકે ચોક્કસ આગળ આવશે અને આમ આદમી પાર્ટી તેમના માટે બધું કરી છૂટશે. જી બિલકુલ ગોપાલજી, સૌથી વધારે અત્યારે હાલ લોકો આપને સવાલ પૂછી રહ્યા છે અને આપને સમર્થન આપી રહ્યા છે. રાજદીપજી જાડેજા કહી રહ્યા છે કે ગ્રેટ ગોપાલભાઈ, આપની અવાજ બરાબર આવતો નથી તમારો. વિચારસરણીને સલામ છે. હર્ષ પટેલ કહી રહ્યા છે રામ રામ હતે છે. બધા જ લોકો આપને ગોપાલજી, હેલો. હા, અવાજ નો પ્રોબ્લેમ છે તમારો. હેલો. હા ગોપાલજી, આપને અવાજ આવી રહ્યો છે? હા હા હા, બોલો બોલો. હવે આવી રહ્યો છે? હા હા હા, બોલો બોલો. બધા જ વ્યક્તિઓ, બધી જ આમ આદમી, બધા જ લોકો તમને સપોર્ટ કરી રહ્યા છે. બધા જ કહી રહ્યા છે, કમેન્ટ જે પ્રમાણે આવી રહી છે. રાજદીપસિંહ જાડેજા કહી રહ્યા છે કે ગોપાલભાઈ અત્યારે સૌથી વધારે લોકોને આપ જાગૃત કરી રહ્યા છો. અમૃત સુધા કહી રહ્યા છે કે ગ્રેટ ગોપાલભાઈ, આપની વિચારસરણીને સલામ છે. બધા જ કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાનું નેક્સ્ટ સ્ટેપ શું હશે, બધા જ એ જાણવા માંગે છે. નેક્સ્ટ સ્ટેપ બહુ સ્પષ્ટ છે, જે સ્ટેપ અત્યાર સુધી હતા એ જ સ્ટેપ નેક્સ્ટ સ્ટેપ રહેશે. જેવી રીતે અત્યાર સુધી યુવાનોને હિંમત આપવાનું, કાયદો શીખવાડવાનું, જાગૃત કરવાનું, પોતાના પ્રશ્નો બાબતે લડતા શીખવાડવાનું કામ કર્યું છે, એ જ કામ આગળના સ્ટેપમાં કરવાનું છે અને એ કામ એના પછીના સ્ટેપમાં કરવાનું છે. એટલે બહુ ક્લિયર વાત છે કે યુવાનોને મારે ટેકો આપવો છે, નોલેજ આપવું છે, માર્ગદર્શન જોઈએ ત્યાં માર્ગદર્શન આપવું છે, સહકાર જોઈએ ત્યાં સહકાર આપવો છે. પણ અલ્ટિમેટલી એમ કહેવાય કે એમને તૈયાર કરવા છે લડવા માટે. અત્યાર સુધી જે કંઈ પણ પાર્ટીઓ આવી, જે કંઈ પણ સમાજના નેતાઓ બન્યા, આ બધાએ એક જ કામ કર્યું કે યુવાનોને લાચાર અને મજબૂર બનાવ્યા. એમના તમારે નાનામાં નાનું કામ હોય તો એમની ચાકરી કરવી પડે, એમની ગુલામી કરવાની, એમની વેઠ ઉતારવાની, એમને હાજી હાજી કરવાનું, જી હજૂરી કરવાની, એમને ભાઈસાબ બાપા કરવાનું, સર 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 કરવાનું, એની કે ચેમ્બરોની બહાર રાહ જોઈને બેસવાનું, કાપલીઓ મોકલવાની, પછી સાહેબ આપણી ઉપર બહુ મોટો ઉપકાર કરતા હોય, અંદર બોલાવે,
પછી જોવડાઈ લઉં છું, ચેક કરાવી લઉં છું, કહી દઉં છું વાંધો નહીં, જોવડાઈ લઉં છું. આ બધી વસ્તુથી યુવાનો મુક્ત બને અને પોતાનું કામ પોતે વટથી અને દાદાગીરીથી કરાવતા થાય એવા પ્રયત્નો મેં અગાઉ કર્યા છે, અને આગળનું સ્ટેપ પણ એ જ છે. અને આપણો જ્યાં સુધી સક્ષમતા મારામાં રહેશે ત્યાં સુધી આ જ કરવાનું છે કે કોઈ પણ પાર્ટીના, કાલ ગોપાલ ઇટાલિયા નેતા બની જાય તો એના પણ ઓશિયાળા ના રહેવું. તમારું કામ તમે વટથી કેમ કરાવી શકો એ શીખો, અને જ્યાં જરૂર પડે ત્યાં અમે છીએ તમારી યારે. ગોપાલજી, બધા જ અત્યારે હાલ કહી રહ્યા છે કે જે પ્રમાણે અત્યારે કમેન્ટ આવી રહી છે આપના માટે, યોગેશ જાગાની કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાએ વર્ષો જૂની ભાજપના ભાડાપટ્ટા પર ચાલતી કોંગ્રેસમાં જવાથી કઈ ઉપર વિચારશે એ જ મોટી વાત છે. રજની દેસાઈ કહી રહ્યા છે કે ગોપાલભાઈ એ જે કર્યું છે તેના માટે સલામ છે. તો બીજી તરફ રામકુમાર કહી રહ્યા છે જે આવા યુવાનોની રાજનીતિમાં, બધા જ કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાની જરૂર રાજનીતિમાં છે, જો એ રાજનીતિમાં આવશે તો વર્ષો જૂની પરંપરા તૂટશે, અને વર્ષો જૂની પરંપરા તૂટશે તો તે યુવાનો માટે કંઈક લઈને આવશે. ગોપાલ ઇટાલિયા એ આશાનું કિરણ બની ગયું છે. શું કહેશો આપ એ વિશે? એમાં કશું કહેવાનું છે નહીં, લોકોની યુવા દોસ્તોની અપેક્ષાઓ છે તો એ સ્વાભાવિક છે, અને એમની લાગણીને હું કદર કરું છું, અને બધાને વિનંતી કરું છું કે આપણે બધા સાથે આગળ આવો, અને હું એક નહીં આપણે બધા જ આવતી પેઢીની અપેક્ષાઓ બનીએ. જેમ આજ યુવા દોસ્તો પોતાની અપેક્ષાઓ વ્યક્ત કરી રહ્યા છે, એમ આપણે પોતે જ એવા વ્યક્તિઓ બનીએ, એવા પ્રતિનિધિઓ બનીએ કે આવતી પેઢી એને આપણી પાસે જે અપેક્ષાઓ હોય એ આપણે પૂરી કરી શકીએ. હવે અત્યારે જે કાંઈ અમે યુવાનો છીએ, જે કોમેન્ટ કરે છે એ બધા સમજો કે 30, 32, 35 આસપાસના છે, એટલે સ્વાભાવિક છે કે સમજો કે જિંદગીનો 50% કે 60% હિસ્સો પૂરો જ થઈ ગયો કહેવાય આ ફાસ્ટ લાઈફમાં. હવે પછીની જે જનરેશન છે આપણા દેશની, આપણા રાજ્યની, આપણી સમાજ વ્યવસ્થાની, એમની અપેક્ષાઓ શું હશે? શિક્ષણને લગતી, રોજગારને લગતી, આરોગ્યને લગતી, ખેતીને લગતી, સામાજિક સુરક્ષાને લગતી, સમાનતાને લગતી, તો એના માટે આપણે સૌ કામ કરીએ. અને એમની આપણને જે નથી મળ્યું, જે ઓછું મળ્યું છે, અથવા આપણા હકનું જે છીનવાઈ ગયું છે, એ બધી જ વસ્તુને આપણે બેલેન્સ કરીને નવી પેઢીને કેમ આપી શકીએ, એના માટે અત્યારથી આપણે જાગૃત બનીએ અને સૌ સાથે મળીને મજબૂત લડાઈ લડીએ એમ. જી બિલકુલ ગોપાલભાઈ, તમે જે પ્રમાણે કીધું તો લોકોને હવે અપેક્ષાઓ તમારાથી થોડી વધારે થઈ ગઈ છે. લોકો એ જ ઈચ્છી રહ્યા છે, જેમ પ્રમાણે એક બોલીવુડ મૂવી આવી હતી નાયક, નાયકમાં જે અનિલ કપૂરનું કિરદાર હતું એ લોકો આપનામાં જોઈ રહ્યા છે કે આ વ્યક્તિ આવશે તો સિસ્ટમમાં ફેરફાર જરૂરથી થશે. ઘણા બધા લોકોએ કમેન્ટ નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે, ફેરફાર થશે. અત્યારે હાલ 300 થી વધારે લોકો આ લાઈવ જોઈ રહ્યા છે, અને જેઓ અત્યારે 300 થી વધારે લોકો આ લાઈવ જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા જો ઇલેક્શન લડીને આવશે તો અનિલ કપૂર નહીં પરંતુ સિંઘમ જેવી ભૂમિકા નિભાવશે, એ સિંઘમ કે જે ઘરમૂળથી ખોટા લોકોનો વિનાશ કરે છે. એટલે એ તો બધા ફિલ્મી કેરેક્ટર છે, રિયલ લાઈફમાં બધું એટલું બધું અઘરું નથી હોતું અને એટલું આસાન પણ નથી હોતું. એટલે દબંગ ને સિંઘમ ને 2 કલાકની ફિલ્મોમાં થોડાક વધારે આપણને સારા લાગે. રિયલ લાઈફમાં સિંઘમ બનવાનું ને આ તે બધું, એ બધું સંઘર્ષપૂર્ણ છે, અને અમે સંઘર્ષના રસ્તામાં છીએ. અને મારું એવું માનવું છે કે હું સિંઘમ બની જાવ એ વાતથી ગુજરાતને કે કોઈને ફાયદો નહીં થાય, પણ મારી અપેક્ષા એવી છે કે દરેક ગામની અંદર 20-20 સિંઘમ હોય. તો અમારું લક્ષ્ય એ છે, મારે સિંઘમ બનીને કઈ કામ છે નહીં. અને ધારો કે કોઈ મને સિંઘમ કહી દે તો એનાથી મને ગોપાલજી, પણ તમે એક વસ્તુ તો લોકોને શીખવાડી દીધી કે ગોપાલજી આપણે અવાજ આવી રહ્યો છે? હા આવે છે, આવે છે. બોલો બોલો. જી
બિલકુલ, તમે એક વસ્તુ તો લોકોને શીખવાડી દીધી છે કે કેવી રીતે પોતાના હક માટે લડવું, અને જો સવાલનો જવાબ નથી મળતો પોતાના હક માટે લડો, અને જો સવાલનો જવાબ નથી મળતો તો તમે જે ઈચ્છો તે કરી શકો. અને એનું જ ઉદાહરણ તો ગૃહમંત્રી પર જૂતું ફેંક્યું, પોતાના સવાલનો જવાબ ના મળ્યો તો આપે જૂતું ફેંક્યું. કેટલા અંશે આપને લાગે છે કે આપે આ યોગ્ય કર્યું છે, અથવા તો પછી શું કરી શકાય એવું હતું? જ્યારે નેતાઓ ચૂંટણી જીતવા માટે દરેક પ્રકારના સામદામ, દંડ ભેદ, ખૂન ખરાબા, લૂંટફાટ, દંગા ફસાદ બધું જ નેતાઓ જયારે કરતા હોય છે, એ કરીને ચૂંટણી જીત્યા પછી જયારે લોકોનું કામ ન કરે અને જે લોકો તમને ફૂલનો હાર પહેરાવે એ જ લોકો જો તમને જૂતાનો હાર પહેરાવે તો એમાં તમારે કંઈ ખોટું લગાડવાની કે ટીકા કરવાની જરૂર નથી. જે આંગળે મત આપે એ જ આંગળે લાફો પણ મારી લે, કેમ કે તમે એમની અપેક્ષાઓ પૂરી ન કરો. તો સ્વાભાવિક, હવે અહીંયા જ્યારે બહુ વધારે પડતી ડિપ્લોમેટિક વાત થાય ત્યારે જે લોકોએ દેશ સાથે, રાજ્ય સાથે અન્યાય કર્યો હોય એ લોકો હિંસાની ને અહિંસાની ને મોટી મોટી ફિલોસોફીઓ કરે, પણ જ્યારે સત્તામાં બેસીને કોઈ માણસ લાખો લોકોને અન્યાય થાય એવા કાયદાઓ બનાવે, એવી પોલિસીઓ બનાવે, એવા બધા નીતિ નિયમો બનાવે, ત્યારે એ પણ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા છે. કોઈ માણસને માનસિક ત્રાસ, ધારો કે આજ હું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં કોઈ પણ માણસ, 6 કરોડ ગુજરાત માંથી કોઈ એક માણસ ખોખારો ખાઈને, છાતી કાઢીને, આંખો એવું નહીં બોલી શકે કે ગુજરાતના પોલીસ સ્ટેશનમાં એક ધક્કે હું એફઆઈઆર લખાવીને આવ્યો, એક ધક્કે પોલીસે મારું કામ કર્યું, તો શું આ બધો અન્યાય છે? હિંસા નથી લોકો સાથે? કેટલાય અસામાજિક તત્વો લોકોને મારે છે, બુટલેગરો પોલીસના ખૂન કરી નાખે છે, ભૂમાફિયાઓ જેને તેને દોડાઈ દોડાઈને મારે છે, આટીઆઈ એક્ટિવિસ્ટોની હત્યા થાય છે, સરકાર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહે છે, પોલીસ સ્ટેશનોમાં કોઈ સાંભળતું નથી, તો આ પણ એક પ્રકારની હિંસા છે. પણ તમે જૂતું મારો એ હિંસા લાગે, પણ તમે લાખો લોકોને અન્યાય કરાવો, એમની ફરિયાદો ન લો, એમને ધક્કા ખવડાવો, એમને પોલીસ પાસે માર ખવડાવો, તો હિંસા નથી? આજ લોકડાઉનમાં પોલીસે પબ્લિકને મારી મારીને ભૂત બનાવી દીધી, તો શું પોલીસના દંડા મારવાથી જ તે લોકો કોરોના ભાગી જવાનો હતો? તો આને આપણે હિંસા કેમ નથી કહેતા? કે આ સરકારની હિંસા છે, ગૃહમંત્રીએ કરાવેલી હિંસા કેમ નથી બોલતા આપણે? આ વસ્તુ વિચારવાની છે. ગૃહમંત્રી ઉપર કોઈ જૂતું ફેંકે તો ગૃહમંત્રી સાથે હિંસા થઈ ગઈ, અને ગૃહમંત્રીના આદેશથી ગુજરાતની પબ્લિકને કુકડા બનાવે, મરઘા બનાવે, ધોકા મારે, જેલમાં પૂરી દે, અગાસી ઉપર બેઠા હોય ત્યાં ડ્રોન લઈને પકડીને દોડાવી દોડાવીને મારે, તો હિંસા નથી? અને સરકારના માણસો જયારે કોઈ જાહેર કાર્યક્રમ કરશે તો માસ્ક નહીં હોય, ટોળા હશે. એટલે આ જે બધી વાતો છે, હિંસાનો દ્રષ્ટિકોણ છે, એ સૌ પોતે કઈ જગ્યાએ ઉભા છે ત્યાં ઉભા ઉભા નક્કી કરતા હોય છે. એટલે કોણ વ્યક્તિ ક્યાં ઉભો રહીને કયા વસ્તુની વ્યાખ્યા કરે છે એ મહત્વનું છે. જી બિલકુલ, ઈશાંતિ ગોપાલભાઈ ની વાત સાથે આપ સહમત છો કે યુવાનોને ફક્ત પોતાના માટે લડવું જોઈએ? જરૂરી નથી કે એ રાજકારણમાં આવે, કોઈ પદ ઉપર આવે તો જ એ પોતાની લડાઈ લડી શકે છે. જી ઈશાંતિ જી, હું ગોપાલભાઈ ની વાત સાથે સહમત છું કે અત્યારે આમ એક નેતાઓની રાજનીતિ, ખરેખર નેતાનો મતલબ એવો થાય પ્રજા સેવક, પણ અત્યારે પ્રજા સેવક ને બદલે આ લોકો આમ જાણે એક મહામૂલા, એક મ્યુઝિયમમાં રાખવા જેવા હીરા જેવા બની ગયા હોય, અને લોકોથી દૂર રહી અને લોકોના કામ કરવાના તો દૂર, પણ ખાલી ખાલી ને ખાલી એક જ વસ્તુ, જેમ કે અત્યારે જસ્ટ છે કે અનેક એક્ઝામ્સ, અનેક એક્ઝામ્સ લેવાવાની એ લોકો વાત કરે છે, યુવાઓને નોકરી અપાવવાની કે યુવાઓ માટે નવી નવી એક્ઝામની કેટેગરી, લોકો એમાં 100-100, 200-200 રૂપિયાના ફોર્મ ભરી, 400-400 રૂપિયાના ફોર્મ ભરી, અને જયારે લાખો લોકો આટલા રૂપિયાના ફોર્મ ભરે છે અને છેલ્લે પછી એવું આવે છે કે આ પરીક્ષા કેન્સલ થઈ, આ પરીક્ષામાં હવે કાંઈ નહીં થાય, આ બધી વસ્તુઓ, અને સરકારમાં જોઈએ તો કેટલા બધા પદો ખાલી છે. તો આ બધા આવા અસંખ્ય પ્રશ્નો છે, અસંખ્ય તકલીફો છે. તો યુવાનોએ આ પ્રકારની તકલીફોમાં ખરેખર આગળ આવી અને તેમને સવાલ પૂછવાની જયારે વાત આવે ત્યારે સરકાર પોતે બળ પ્રયોગ દ્વારા આ લોકોને કચડવાનો પ્રયાસ કરે છે. તેમાં
હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા આના જેવા એવા અસંખ્ય યુવાનો એક અત્યારે એક પોતાના એક આગવી વિચારધારા સાથે આગળ વધવાની કોશિશ કરતા હોય, સરકારે દમનનો કોરડો વીંઝ્યો હોય, તેમાંથી પણ આ લોકો અત્યારે મજબૂત બનીને જ્યારે પાછા આવતા હોય, તેવામાં ગોપાલ ઇટાલિયા સાહેબનું તો ઓલરેડી એક આપણે બધાએ જોયેલું છે કે તેમણે એટલો બધો સામનો કર્યો છે, એટલી બધી તકલીફો વેઠી છે અને અત્યારે જે તકલીફો વેઠીને અત્યારે યુવાનોમાં લોકપ્રિય બન્યા છે. તો હું એવું ચોક્કસ કહીશ કે ગોપાલ ઇટાલિયા સાહેબનું એ વખતેનું પગલું કે અત્યારનું પગલું ગમે તે હોય, તેમણે યુવાનોમાં એક વિચાર તો જગાડ્યો છે, યુવાનોમાં એક આશા જગાડી છે, યુવાનોમાં સવાલ પૂછવાની હિંમત જગાડી છે. એટલે એ પ્રમાણેની હું એવી વસ્તુ કહીશ કે ગોપાલ ઇટાલિયા સાહેબ જો અત્યારે યુવાનોનો એક ચહેરો બનીને આવતા હોય અને યુવાનોને નવું એક માર્ગદર્શન આપતા હોય, યુવાઓને એક નવી દિશા આપતા હોય, તો તેને માટે આમ આદમી પાર્ટી તેમનો પૂરો સપોર્ટ કરે છે. અને આમ આદમી પાર્ટી એવું જ ઈચ્છે છે કે કોશિશ યહી રહેગી કે બુનિયાદ હિલની ચાહીએ, સિર્ફ આ દીવારો પત્તાની જેમ હલવા લાગે તે બરાબર છે, એ બધા સવાલો તો પૂછીએ, દીવાલો પત્તાની જેમ આમ હલવા લાગે બધું બરાબર છે, પરંતુ બુનિયાદ તો હલવી જોઈએ જોઈએ ને જોઈએ જ, અને તેના માટે ગોપાલ ઇટાલિયા જેવા લોકોની ખરેખર સમાજને જરૂર છે. જે બિલકુલ કમેન્ટ્સમાં લોકો કહી રહ્યા છે કે સાચો સમાજ સેવક કોઈ પણ પાર્ટીની ગુલામી ન કરી શકે. ગોપાલ જે પ્રમાણે આપે કીધું કે યુવાનોને લડવું જોઈએ, બરાબર ગોપાલ? હા હા હા, આપે જે પ્રમાણે કીધું લોકોને લડવું જોઈએ, લોકોને અપેક્ષાઓ હશે કે હું મત આપીશ, મારાથી જે સરકાર બનશે એ મારા પ્રશ્નોને સોલ્વ કરશે. જો એ પ્રશ્નને સોલ્વ એ નથી કરી શકતા તો વિરોધ પક્ષ તો બેઠું જ છે. પણ અત્યારે હાલ કોંગ્રેસને આપ કઈ ભૂમિકામાં જોઈ રહ્યા છો? કારણ કે વિરોધ પક્ષ જે ભૂમિકા નિભાવી જોઈએ એમાં નિષ્ફળ રહ્યો છે. આપ શું કહી રહ્યા છો આપી વિશે? કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે એમની ફરજમાં ચૂક તો છે જ, એ તો બધા લોકો સ્વીકારે છે, એટલે એ બાબતે ખાસ કંઈ કહેવાનું હાલના તબક્કે રહેતું નથી. પણ જે કાંઈ ચર્ચા આખી છે એ મારી ચર્ચાના દરેક મારા જવાબનો અંત એ જ છે કે લોકોએ જાગૃત બનવું પડશે. ધારો કે કોંગ્રેસ વિરોધ પક્ષમાં નહીં હોય અને કાલ કોઈ ચોથો પક્ષ વિરોધ પક્ષમાં છે, તો શું એની કોઈ જવાબદારી ખરી કે કામ કરશે? કાલ ભાજપ સત્તામાં નહીં હોય, કોઈ પાંચમો પક્ષ સત્તામાં છે, તો કોણ જવાબ કોઈ લખીને આપશે કે કામ? એટલે જ્યાં સુધી આપણે પોતે જાગૃત ન બનીએ, વધુ ને વધુ આપણે જાણકારી ન મેળવીએ અને દરેક લડાઈની અંદર આપણે એક્ટિવ થઈને રસ ન લઈએ, તો સરકારો અને પક્ષ ને વિપક્ષની વચ્ચે આપણી સેન્ડવિચ થઈ જાય જેમ થતી આવી છે. એટલે એમની જવાબદારી છે જ, પણ આપણે જાગતા રહીએ તો એમની પાસેથી વધુ ઝડપથી કામ કરાવી શકીએ. જી, અને આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે યોગેશ જાડવાણી. યોગેશજી, આજે બોલો. હવે જોવાનું એ છે કારણ કે બધા જ ઈચ્છી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા આવે, કિચડમાં ઉતરે અને આ કિચડ ને સાફ કરે. શું કહો છો આપે વિશે? જો એક બહુ મહત્વની વાત છે કે ગોપાલ ઇટાળિયા જેવા તરવરિયા યુવાનો અને આ ગુજરાતમાં જેને અન્યાયની સામે અવાજ ઉઠાવ્યો છે આવા યુવાનો જો આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય તો એ બહુ સરસ અને બહુ જબરદસ્ત વાત કહેવાય. એટલા માટે કે ગુજરાતની જનતા છેલ્લા 25 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીને જે રીતે સહન કરી રહી છે, ભારતીય જનતા પાર્ટીનો જે રીતે તાનાશાહી ચલાવી રહી છે, જે રીતે અન્યાય ચલાવી રહી છે અને લોકોનું જે રીતે શોષણ કરી રહી છે, અને આ શોષણની સામે ભાજપ જે રીતે શાસન ચલાવે છે અને આ શાસનનો એમ કહેવાય કે ટકાવારીમાં જોડાણેલી કોંગ્રેસ, એટલે કે ભારતીય જનતા પાર્ટીના ભાડાપટ્ટા પર ચાલતી કોંગ્રેસ માં યુવાનો ઠાક્યા છે. એનું પાછળનું તથ્ય એ છે કે કોંગ્રેસમાં જે 4-5 જણાની ચોકડી, ચંડાળ ચોકડી જેને કહી શકાય, એ સમગ્ર ગુજરાતનું નેટવર્ક ચલાવી રહી છે. અને એ માત્ર કમલમના ઈશારે કે કોંગ્રેસમાં ટિકિટ કોને આપવી, કોંગ્રેસમાં કોને આગળ લાવવો, કોને ન લાવવો,
આની પણ બધી જ તે ચોકઠા જે ગોઠવાતા હોય એ ગોઠવાતા કમલમ માંથી હોય છે, એ કમલમ ના ઈશારે થી જયારે આખી કોંગ્રેસ ચાલતી હોય અને એ ભાજપ અને કોંગ્રેસ ને માત દેવા માટે જયારે અત્યારના યુવાનો અને એમાં ખાસ કરી અને ગોપાલ ઇટાળિયા જેવા યુવાનો આમ આદમી પાર્ટી માટે જોડાતા હોય, તો આમ આદમી પાર્ટીમાં એક વસ્તુ સમજો કે અત્યારનો યુવાનોમાં નવો ટ્રેન્ડ આ છેલ્લા 3 દિવસમાં જ્યારથી પણ ગોપાલ ઇટાળિયા આમ આદમી પાર્ટી જોડાવાના છે એવા સમાચારો સૂત્રોના હવાલાથી કે મીડિયાના હવાલાથી વહેતા થયા, જ્યારથી યુવાનોમાં એક હું સોશિયલ મીડિયા પર જોઉં છું ખૂબ મોટો ઉત્સાહ ચાલ્યો આવે છે કે આમ આદમી પાર્ટીમાં હું પણ ગોપાલ ઇટાળિયા સાથે, હું પણ ગોપાલ ઇટાળિયા સાથે, આ પ્રકારના સ્ટેટસો મૂકી અને યુવાનો એક તરવરિયા યુવાનો ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે જોડાવા માંગે છે, બહુ સારી વાત છે. અને અત્યારે હાલ તો માહોલ એવી થઈ રહ્યો છે કે લોકો કહી રહ્યા છે આઈ સપોર્ટ ગોપાલ ઇટાળિયા. આમ આદમી પાર્ટી કયા મુદ્દા સાથે લડશે, કયા મુદ્દાને સૌથી વધારે મહત્વ આપશે? ઇફરાનજી, આમ આદમી પાર્ટી બહુ જ સામાન્ય મુદ્દા છે, શિક્ષણ છે, રોજગાર છે, આરોગ્ય છે અને બીજા એવા તમામ પ્રશ્નો કે જે લોકોના પાયાની જરૂરિયાતો છે. વીજળીનો મુદ્દો હોય, પાણીનો મુદ્દો હોય, આરોગ્યનો મુદ્દો હોય, શિક્ષણનો મુદ્દો હોય, રોજગારનો મુદ્દો હોય, આ બધી વસ્તુઓમાં 70 વર્ષનું કોંગ્રેસનું શાસન ગણો કે ભારતીય જનતા પાર્ટીનું આટલું શાસન ગણો, બંને એકબીજાનો પૂરેપૂરો વિરોધ કર્યો છે. પરંતુ અંદર ખાને બંને જણા એકબીજા સાથે બેસી અને જનતાને હંમેશા કાં તો નીચોડી છે કાં તો જનતાને દગો કર્યો છે. આમ આદમી પાર્ટી અત્યારે એક જ એવી પાર્ટી છે કે જેણે દિલ્હીમાં અને બીજી એવી તમામ જગ્યાએ જ્યાં એમના ધારાસભ્યો છે ત્યાં હંમેશા વિકાસના અને ખરા અર્થમાં સાચી રીતે તમામ પાયાની જરૂરિયાતો પહોંચાડવાના કામ કર્યા છે. આમ આદમી પાર્ટી તેમની મૂળભૂત સિદ્ધાંતો ઉપર વળગી રહી અને તે જ બધા મુદ્દા લઈ અને જનતા વચ્ચે જશે. જનતા બહુ જ સાણી છે, સમજુ છે અને હું માનું છું કે ગુજરાતમાં એવું કહેવાય કે ત્રીજો પક્ષ ચાલતો નથી, પરંતુ અત્યારે આમ આદમી પાર્ટી કોઈ ત્રીજો પક્ષ નથી, આમ આદમી પાર્ટી અત્યારે બીજો પક્ષ બની ગઈ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ બંને જણા ભેગા મળી અને એક ખરાબ રાજનીતિ વાળો પક્ષ બની ચુક્યા છે અને તેના વિરોધ માટે ખરા અર્થમાં જો વિરોધ પક્ષ બનવું હોય તો એ અત્યારે આમ આદમી પાર્ટી છે. અને હું એવું માનું છું કે ગોપાલ ઇટાળિયા સાહેબની સાથે બીજા એવા તમામ તરવરિયા યુવાનો સાથે આમ આદમી પાર્ટી આગળ વધશે, મજબૂત બનશે અને ગુજરાતની રાજનીતિમાં નવા એક મંડાણ કરશે. એક દર્શક મિત્ર પૂછી રહ્યા છે કે આમ આદમી પાર્ટી શા માટે કોરોના મુદ્દે, સિસ્ટમ ફી માટે કેમ કોઈ આંદોલન નથી કરી રહી, લાઇટ બિલ માટે કેમ કોઈ આંદોલન નથી કરી, કારણ કે કોરોના મુદ્દે અત્યારે હાલ બહુ કપરો સમય લોકોનો ચાલી રહ્યો છે. આ વર્ષ 2020 બહુ જ ખરાબ ગયું છે લોકોનું, શા માટે આમ આદમી પાર્ટી આગળ ન આવી? જી વસ્તુ સૌથી પહેલા તો એવું કહીશ કે આમ આદમી પાર્ટી આગળ આવી કે એવું નથી. સી, કોઈ પણ મહામારીમાં, કોઈ પણ મહામારીમાં કોઈ પણ વ્યક્તિઓના મૃત્યુ થાય છે તેમાં કોઈ પણ પ્રકારની એવી ગંદી રાજનીતિ તો ના જ કપે. પરંતુ એટલું ચોક્કસ છે કે આ આમ આદમી પાર્ટી અને સાથે હું પોતે જો કહું કે હું પોતે એક ડોક્ટર છું, મને પોતાને પોલીસે ડિટેન કર્યો તો અમે લોકો સિવિલ હોસ્પિટલની મુલાકાતે ગયા હતા અને સિવિલ હોસ્પિટલમાં જે પ્રકારની કામગીરી થઈ રહી છે તેને જનતાને દેખાડવા માટે, જનતાનો હવાલો આપવા માટે અમે ગયા હતા, પરંતુ ત્યાં અમને ડિટેન કરવામાં આવ્યા હતા. આવા તમામ પ્રકારના કોરોનાની મહામારી હોય કે અમે લોકોએ જે પિટિશન દાખલ કરી હતી તેમાં પણ આમ આદમી પાર્ટી તરીકે મારું નામ હતું. પરંતુ આ બધી વસ્તુઓ કેવી છે કે જનતા સુધી પહોંચે તે પહેલા ગેન કેન પ્રકારે સામ દામ દંડ ભેદ કરી અને અત્યારની બીજેપી સરકાર તેને દબાવવાની પૂરી પૂરી કોશિશ કરી રહી છે. જનતા સુધી સાચા જે ન્યૂઝ છે, સાચા કોઈ સમાચાર છે તે બરાબર પહોંચી નથી રહ્યા, ત્યારે આ મીડિયા અને એ બધાની સોશિયલ મીડિયા તેમની જવાબદારી પ્રમાણે આમ આદમી પાર્ટી પોતાનું પૂરેપૂરું કામ કરી રહી છે. તો તેવામાં આ પણ એક જે સમાચાર છે કે ગોપાલ ઇટાળિયા સાહેબ અને બીજા એવા તમામ તરવરિયા યુવાનો જોડાવાના છે. આમ આદમી પાર્ટીના અલગ પ્રકારના તમામ આંદોલનો પણ આગામી સમયમાં રણનીતિ સાથે તૈયાર છે અને એ પ્રમાણે આમ આદમી પાર્ટી આવનારા ઇલેક્શનમાં પૂરી તાકાતથી ઝંપલાવશે. ગોપાલજી બોલો. ગોપાલજી, બધા જ લોકો ઉગતા સૂર્યને નમસ્કાર કરે છે, જૂની ઘરેડમાંથી કોઈને બહાર નથી આવવું, એટલે જે પણ યુવાન છે તે જોડાશે ભાજપ, કોંગ્રેસ અથવા તો પાર્ટીમાં, પરંતુ આ જે જૂની ઘરેડ છે એમાંથી લોકોને બહાર નથી આવવું, તો તમને લાગે છે એક યુવાન તરીકે, એક આદર્શવાદી નેતા તરીકે, કે આપે કોઈ એવા પક્ષ
કારણ કે આપની ઓળખ જે છે એ આંદોલનકારી તરીકે છે, આંદોલનકારી એવા કે જે આમ આદમીના મુદ્દાને લોકોની વચ્ચે જઈને શોર્ટ આઉટ કરવાની કોશિશ કરે છે. એટલે અત્યારે તો એ બધી એક ચર્ચાનો વિષય છે અને હાલમાં એના વિશે કંઈ પણ કહેવું મને એવું નથી લાગતું કે અનુકૂળ સમય છે. અને લોકોના કામ કરવાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી કામ તો અત્યાર સુધી લોકોને એ રીતે કર્યા છે કે લોકોને જાતે શીખવાડ્યું છે કામ કરવાનું, કે એમનું કામ કોઈ પણ પ્રકારના હાથ જોડ્યા વગર કે સાહેબ સાહેબ કર્યા વગર કેમ કરાવી શકે. અને આવતા દિવસોમાં પાર્ટીઓ કે નેતા ને એ બધું મેં અગાઉ જેમ જવાબ આપ્યો એમ, પણ મારું મેઇન કામ એ છે કે જે કાંઈ યુવાનો જે અપેક્ષા રાખી રહ્યા છે એમાં એમને વધુ ને વધુ જાગૃત કેમ કરી શકાય, કેવી રીતે એમને વધુ સક્ષમ બનાવી શકાય એ માટે એક બહોળું પ્લેટફોર્મ હોય તો એ કામ વધુ ઝડપથી વધુ આસાનીથી અને વધુ મોટા સ્કેલ ઉપર કરી શકાય. જી બિલકુલ ગોપાલજી, એક વ્યક્તિ અમારી સાથે જોડાયા હતા જેમણે કમેન્ટમાં લખ્યું છે કે કોઈની સાથે નહીં ઓન્લી ગોપાલ સર સાથે તેમના સિદ્ધાંતોને વળગી રહેલો અને જનતા માટેના અવાજ ઉઠાવવાનું જે કામ કરે છે તે સૌથી વધારે અમને ટચ કરી જાય છે, તે સૌથી વધારે અમને ગમી રહ્યું છે કે આપે લોકોને અવાજ ઉઠાવતા શીખ્યું છે. જો તમને તમારા સવાલનો જવાબ નથી મળતો તો શું કરવું એ તમે શીખ્યું છે, એના માટે લોકો આપનો આભાર માની રહ્યા છે. યુવાનોને શું કહેવા માંગશો, યુવાનોને શું મેસેજ આપવા માંગો છો? બસ યુવાનો માટે જ આ બધો મેસેજ છે આપણે જે બોલ્યા એ, કે સક્ષમ બનો, સક્રિય બનો, જાગૃત બનો, કાયદાઓ જાણો, અવાજ ઉઠાવો, હિંમત કરો, નેતાઓની ગુલામી ન કરો કોઈ પણ પાર્ટીના કે કોઈ પણ વ્યક્તિની, અને આપણા પોતાના અધિકાર માટે ન્યાય માટે જ્યાં લડવું પડે ત્યાં લડવાનું ચાલુ રાખો. પરિણામ વહેલું મળે, પરિણામ મોડું મળે, પરિણામ જોઈએ એવું મળે, પરિણામ ન ગમતો એવું મળે, પણ લડાઈ લડવાથી દરેક વખતે ફરક તો પડતો જ હોય છે અને જેટલી લડાઈ વધારે લડાય એટલો વધુ ફરક પડે. યોગેશજી આપ શું કહેવા માંગો છો? જે રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના મિત્રો એક પ્રચાર કરી રહ્યા છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલે જ નહીં, આ લોકોનું કહેવું એવું છે કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલે નહીં, એનો સીધો મતલબ એવો થાય કે જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંનેને જે માલ મલાઈ અને વેચીને જે ખાવું છે એમાં ત્રીજો પક્ષ આવી અને એના માલ મલાઈમાં કોઈ એમને રોકે એ એમને બિલકુલ પસંદગીની વાત નથી. એટલે ઈવન મોર તો આ મીડિયા ચેનલ પર બેઠા બેઠા મીડિયાને બ્લેમ કરવું એ પણ તમને કદાચ નહીં ગમે, પણ બેન વિચારવા જેવી વાત એ છે કે 2014 ની લોકસભાની ચૂંટણી પછી ગુજરાતના અને દેશના મીડિયાની પણ એક ક્રેડિબિલિટી બહુ જેને કહી શકીએ કે ડાઉન થઈ છે, અને એ ડાઉન એટલા માટે થઈ છે કે મીડિયાએ પોતે બહુ મોટો રોલ, નરેન્દ્ર મોદી અને ભાજપને સપોર્ટ કરવામાં મીડિયાનો બહુ મોટો રોલ છે, અને મીડિયાને ન્યુટ્રલ રહી અને પબ્લિકનો અવાજ બનવાની જગ્યાએ મીડિયાએ બહુ સારી રીતે ભારતીય જનતા પાર્ટીના મેનેજમેન્ટો અને ઇન્સ્ટ્રક્શનોને બહુ સારી રીતે ફોલો કર્યા છે, જેથી કરીને આજે ન્યૂઝ ચેનલ ઉપર લોકોનો એક જે ટ્રેન્ડ હતો કે લોકો એવું વિચારતા, મને આજથી 15-20 વર્ષ પહેલાનો સમયગાળો યાદ કરીએ તો લોકો એવું કહેતા હતા કે સમાચારમાં આવ્યું, અને આજનો યુવાન એક એવું કહેતો હતો કે સમાચારમાં આવ્યું એટલે છોડી દે, એ દાવો દે સમાચાર વાળાને મરી મસાલા વાળું હોય અને ફેક હોય એનું કઈ ફિક્સ ન હોય. એટલે જે મીડિયાએ જે એની ક્રેડિબિલિટી છે એ ઘણી ખરી ગુમાવી છે. વાત રહી બીજી નિષ્ઠાવાન રાજકારણની, તો નિષ્ઠાવાન રાજકારણીઓની વાત કરવી તો ગુજરાતમાં 2002 પછી 65 ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. એમ કેમ પ્રકાર, એટલે અમે એવું સ્થાપિત કરીએ, આમ આદમી પાર્ટી એવું સ્થાપિત કરી બતાવે કે આમ આદમી પાર્ટીનો જે પણ કાર્યકર છે, જે પણ નેતા છે એ એટલો નિષ્ઠાવાન છે કે કોઈ પણ જાતના શામ દામ દંડ ભેદ કે પૈસાથી ક્યાંય ખરીદાશે નહીં, જેથી કરીને ગુજરાતની જનતાને અત્યારે એક તો મેન મૂળ મુદ્દો એવો છે કે લોકોને નેતાઓ પરનો ભરોસો ઉઠી ગયો, અને એ ભરોસો ઉઠવાનું કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટી પૈસા દેખો અને તમાશા દેખોની રાજનીતિ કરી રહી છે અને કોંગ્રેસના લોકો એમાં વેચાઈ રહ્યા છે, તો આગામી સમયમાં
આપણે આમ ગણો તો આમ આદમી પાર્ટીનો ઇતિહાસ જોયો કે દિલ્હીમાં 67 સીટ આમ આદમી પાર્ટીની જે તાકાત નથી, ભારતીય જનતા પાર્ટીની અમિત શાહ અને નરેન્દ્ર મોદી શાસન કરી રહ્યા હતા, આમ આદમી પાર્ટીનો એક ધારાસભ્ય નથી ખરી શક્યા. બીજી વખત 63 ધારાસભ્યો આવ્યા, આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને હું ની હાથ નથી લાવી શક્યા. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી એવા નેતાઓ એવા યુવાનો સિલેક્ટ કરે કે જે કોઈ પણ જાતની શામ દામ દંડ ભેદની નીતિથી ક્યાંય પણ કોઈ નાથી ક્યાંય દબાણમાં ન આવે અને લોકોનો અવાજ બનતા રહે. જી બિલકુલ, આમ આદમી પાર્ટીનો ચોક્કસ જી બિલકુલ સ્પેસ મળશે, જગ્યા લોકો કરી આપશે. યોગેશજી આપે જે પ્રમાણે મીડિયાની વાત કરી એ વાતનો જવાબ એટલા માટે હું આપવા માંગુ છું કે પાંચે આંગળીઓ સરખી નથી હોતી, પાંચે આંગળીઓમાં તફાવત હોય છે. મીડિયા મીડિયાની વિચારસરણીમાં તફાવત હોય છે. કેટલાક મીડિયા પોતાની રીતે આગળ વધતા હોય છે, દરેકના પોતપોતાના નીતિ નિયમો હોય છે. ગોપાલજી, યોગેશજી અને ઈશાનજી આ ત્રણેયનો સ્ટુડિયોમાં જોડાવા બદલ આપનો આભાર છે. ફરીથી મળીશું આજ સમયે આજ ચેનલ પર, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Thank you. Thank you so much.